તો આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતે નોલેજ હબ ગ્લોબલની જયો જિયાની યુનિવર્સિટીના નિષ્ણાતો અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે એક ખાસ મીટિંગ યોજાઈ હતી. ભારતની નંબર વન નોલેજ હબ ગ્લોબલએ અમદાવાદમાં જ્યોર્જિયાની કાઉસેકા યુનિવર્સિટીની સહયોગથી એક ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ ડૉક્ટર ડેવિડ અને એકાને ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા. આ સમિટનું આયોજન જ્યોર્જિયા MBBSના અભ્યાસ સાથે રહેવું, જમવું અને TRC કેવી રીતે મેળવવી તેની સચોટ માહિતી આપવાના હેતુથી કરાયું હતું. જ્યોર્જિયાથી આવેલા યુનિવર્સિટીના આ મહાનુભાવોએ જ્યોર્જિયા MBBSનો અભ્યાસ કર્યા પછી મળનારી સુવર્ણ તક વિશેની સ્પષ્ટ અને સમજાય તેવી માહિતી આપી હતી. જેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં રહેતા સમગ્ર પ્રશ્નોના સંતોષપૂર્ણ ઉત્તર આપ્યા હતા. ડૉક્ટર ડેવિડ અને એકાએ જણાવ્યું હતું કે જ્યોર્જિયાની મેડિકલ કોલેજમાં મેળવેલી MBBS MDની ડિગ્રી જ્યોર્જિયાની મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા USની યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસેનિંગ અને UKના ડૉક્ટર માટેના પ્રોફેશનલ એન્ડ લિમિસ્ટિક એસેસમેન્ટમાં બોર્ડ જેવી વિખ્યાત સંસ્થાઓ દ્વારા માન્ય છે. આ પ્રસંગે ડૉક્ટર શ્વેતા શર્મા અને મનીષ બ્રહ્મભટ્ટ પત્રકારોને જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કિંજલ સિકારી સાથે હિના મંસૂરી, ZS TV, અમદાવાદ. હું મનીષ બ્રહ્મભટ્ટ, નોલેજ હબ ગ્લોબલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર. અમારા બીજા ડાયરેક્ટર ડૉક્ટર શ્વેતા શર્મા, RD શર્મા, એ પણ આ કંપનીના ડાયરેક્ટર છે. દર વર્ષે નોલેજ હબ ગ્લોબલ દ્વારા 500 કરતાં વધારે સ્ટુડન્ટ્સ ફોરેનમાં અલગ અલગ દેશોમાં ભણવા જઈ રહ્યા હોય છે. આજે સ્પેશિયલી જે આપણે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યોર્જિયા માટે, એ તમે દરેક જણા જોયું હશે કે આપણે અહીંયા જ્યોર્જિયાથી એકા અને ડેવિડ સ્પેશિયલ એ લોકોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા. સ્ટુડન્ટ્સના વાલીઓને જ્યોર્જિયા વિશે આપણે માહિતી આપી હતી કે જ્યોર્જિયામાં સ્ટડી કરવાથી એમને શું ફાયદો થાય, કેવી રીતે ત્યાં સ્ટડી કરી શકે, એના વિઝાની પ્રોસેસ શું હોય, સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી એ ત્યાંને રોકાવું હોય તો કેવી રીતે રોકાણ કરી શકે, એવા અનેક પારદર્શક જે લોકોને જે મૂંઝવાતા ઘણા બધા પ્રશ્નો હોય છે વાલીઓને, એ બધા સવાલોનો જવાબ આજે વાલીઓને એકદમ સચોટપૂર્વક મારે જાણકારી પ્રમાણે મળી ગયેલ છે. નોલેજ ઓફ ગ્લોબલ સ્ટુડન્ટ્સને ફર્સ્ટ ડે જ્યારે અમારી પાસે સ્ટુડન્ટ્સ આવતો હોય છે ત્યારેથી ફર્સ્ટ ડેથી શરૂ કરીને એના ડોક્યુમેન્ટ્સ શરૂ કરીને એની વિઝા પ્રોસેસથી લઈ એના ડોક્યુમેન્ટ્સ વિઝા સબમિશનથી લઈ સૌથી મોટી વાત હું તમને ખાસ જણાવું કે જ્યોર્જિયા જવા માટે સ્ટુડન્ટ્સને એમ્બેસી ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર નથી. ઘણા લોકો એક આવી રીતે સ્ટુડન્ટ્સને ડરાવતા હોય છે કે એમ્બેસીમાં તું જઈશ ફેલ થઈ જઈશ, પણ અમે એમ્બેસી ઇન્ટરવ્યૂ નથી. અને આ બધા સ્ટુડન્ટ્સને VSFમાં ડોક્યુમેન્ટ સબમિશન થાય, એમનો પાસપોર્ટ દરેક સ્ટુડન્ટ્સનો, અમારો અત્યાર સુધી એક રેકોર્ડ છે કે દરેક સ્ટુડન્ટ્સનો પાસપોર્ટ સબમિટ થયા પછી સ્ટુડન્ટ્સનો પોતાના ઘરના એડ્રેસ ઉપર મળતો હોય છે, જે સ્ટુડન્ટ્સ અને વાલીને સેટિસ્ફેક્શન થઈ ગયા કે મારા બાબાને મારા બેબીને એકદમ સારી અને સચોટ રીતે વિઝા એમ્બેસીમાંથી મળી ગયા છે. એ પછી સ્ટુડન્ટ્સ અહીંથી જ્યારે આગળ જતો હોય છે, અહીંયાથી એની ફ્લાઇટ ટિકિટ્સમાં અમે લોકો અરેન્જમેન્ટ કરાવતા હોય છે, ત્યાં આગળ જ્યારે લેન્ડિંગ કરતો હોય છે, લેન્ડિંગ કરતા પહેલાં ત્યાં ઇમિગ્રેશનવાળા એને શું શું સવાલ પૂછશે, કેટલા ક્વેશ્ચન પૂછશે, એ બી બધા સવાલ જવાબ અમે લોકો અહીંથી એને પ્રિપેર કરીને આપતા હોય છે કે જેના કારણે એને એરપોર્ટ ઉપર કોઈ પણ જાતની મૂંઝવણ વગર બધા સવાલ જવાબ આપે અને ઇમિગ્રેશન ક્લિયરન્સ બહુ સારી રીતે કરી કાઢે. બીજા ત્રીજા દિવસે એને ક્યાંય યુનિવર્સિટીમાં ડાયરેક્ટ જવા નથી, અમારા માણસ કાર લઈને આવે છે અને યુનિવર્સિટી લઈ જાય છે અને યુનિવર્સિટીમાં એને બધી પ્રોસિજર સમજાવે છે, એને આખી યુનિવર્સિટી કેમ્પસ ઇન્ટરવ્યુ વિઝિટ કરાવે છે. એ થયા પછી ત્યાં આગળ જ્યોર્જિયામાં એક સૌથી મોટું જે કામ છે એ દરેક સ્ટુડન્ટ્સે ત્યાં TRC લેવાની હોય છે, ટેમ્પરરી રેસિડન્સ પરમિટ જેને કહેવાય, એ લેવા માટે એને ત્યાં બેંકમાં જે બેલેન્સ બતાવવાનું હોય, એના ડોક્યુમેન્ટ્સ આપણા ઇંગ્લિશમાં હોય છે એ ડોક્યુમેન્ટ્સ જ્યોર્જિયનમાં કન્વર્ટ કરાવવા, આ દરેક ફેસિલિટી જ્યાં સુધી સ્ટુડન્ટ્સ એના પેરેન્ટ્સને અમને લોકોને ફોન કરીને ના કહે કે સર મારું TRC થઈ ગયું અને આ બધું કામ મારું ખૂબ જ સરળતાથી પતી ગયું છે કોઈ પણ જાતના હિકઅપ્સ વગર,
હું યુનિવર્સિટીમાંથી હવે રોજ જવા લાગ્યો છું રેગ્યુલર. ત્યાં સુધી અમે લોકો સ્ટુડન્ટ્સને